નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના પાઠ પંદર રાજ્ય સરકારમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એની ઉપર હોય છે રાજ્ય સરકાર આપણે અહીંયા અલગ અલગ રાજ્ય સરકારના કાર્ય અને રાજ્ય સરકાર વિશે માહિતી મેળવીશું રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ રાજ્ય સરકાર કરે છે રાજ્યના મૂળભૂત હેતુઓમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાચવવાનો છે વિદ્યાર્થી મિત્રો રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય એ છે મૂળભૂત હેતુ એ છે કે કાયદાનું રક્ષણ થાય કાયદા અને વ્યવસ્થા દ્વારા લોકોના હિતમાં એટલે કે લોકોની સુખાકારી અને સલામતી સાચવવાનો એનો મૂળભૂત હેતુ છે અને રાજ્યના લોકોનું સર્વોન્મુખી કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો હેતુ છે અગાઉના પાઠમાં આપણે મૂળભૂત હકો વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ જે માટે સરકારના ત્રણ અંગો ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર સતત કાર્યરત રહે છે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો તમે આખો વિડીયો જોજો એટલે આગળ હું તમને ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર વિશે પણ માહિતી આપવાનો છું રાજ્યની ધારાસભા વિધાનસભાના નામથી ઓળખાય છે અને તેનું કાર્ય રાજ્યના અસરકારક અને કાર્યક્ષમ શાસન માટે ધારા એટલે કે કાયદા ઘડવાનું છે જ્યારે રાજ્યની કારોબારી વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરાવવાનું કાર્ય કરે છે અને કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું સજા કરવાનું કાર્ય ન્યાયતંત્ર કરે છે એટલે વિદ્યાર્થી મિત્રો તમને એક વસ્તુ એ સમજ પડી ગઈ છે કે આપણા જે મુખ્ય ત્રણ અંગો છે એટલે કે સરકારના ત્રણ અંગો છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર તો કારોબારી એ કાયદા ઘડવાનું કામ કરે છે ધારાસભા કાયદા ઘડવાનું એટલે ધારા એટલે કાયદા ઘડવાનું કામ ધારાસભા કરે છે કારોબારી એ વિધાનસભાએ ઘડેલા કાયદાનો અમલ કરાવવાનું કાર્ય કરે છે અને જો એનો ભંગ કરે તો એને સજા કરવાનું કાર્ય ન્યાયતંત્રનું હોય છે હવે વાત કરીએ આપણે સ્થાનિક સરકાર તો સરકાર પણ એક સંચાલક મંડળ છે જે સામાન્ય રીતે લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવે છે વિદ્યાર્થી મિત્રો આપણા દેશમાં લોકશાહી સરકાર છે તમે જાણો છો એટલે એમાં લોકોની એટલે લોકોની ઈચ્છા ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે ભારત ખૂબ મોટો દેશ છે અને એક જ સ્તરે અથવા સ્થળેથી વહીવટ કરવામાં આવે તો ઘણી મુશ્કેલીઓ સર્જાય અને નાગરિકોને અગવડ પડે તેથી આપણે ત્યાં સરકાર અલગ અલગ સ્તરે કામ કરે છે સ્થાનિક કક્ષાએ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ આમ ત્રણ કક્ષાએથી આપણી સરકાર કાર્યરત છે સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય છે તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે જ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે આપણે રાજ્ય સરકાર વિશે આપણે અહીં અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાં એટલે કે ગુજરાતમાં પહેલી એપ્રિલ એક એપ્રિલ ઓગણીસો ત્રેસઠથી પંચાયતી રાજનો અમલ શરૂ થયો છે હવે રાજ્ય સરકારની રચના અને ભૂમિકા વિશે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ભારત વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ છે ભારતમાં અઠ્યાવીસ રાજ્યો અને નવ કેન્દ્ર શાસિત પ્રદેશો છે દિલ્હી અને જમ્મુ કાશ્મીર વિશેષ રાજ્યો છે દેશમાં સમવાય એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય એમ બે કક્ષાની સરકાર છે રાષ્ટ્ર સરકાર રાષ્ટ્ર કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહે છે તે સમગ્ર ભારતનો વહીવટ કરે છે જ્યારે રાજ્ય કક્ષાએ રાજ્યનો વહીવટ કરતી સરકારને રાજ્ય સરકાર કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણું આ ગુજરાત વિધાનસભા ભવન તમે જોઈ શકો છો જેને વિઠ્ઠલભાઈ પટેલ ભવન તરીકે પણ ઓળખવામાં આવે છે હવે વાત કરીશું વિધાન પરિષદ તો રાજ્ય સરકારના મુખ્ય અંગો ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર છે રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહેવામાં આવે છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે રાજ્ય સરકારના મુખ્ય અંગો ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર છે અને રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહેવામાં આવે છે ભારતના દરેક રાજ્યમાં ધારાસભા છે બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કર્ણાટક તેલંગાણા આંધ્રપ્રદેશ આ રાજ્યોમાં જ વિધાન પરિષદ આવેલી છે ગુજરાતની ધારાસભામાં વિધાન પરિષદ નથી મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે મોસ્ટ આઈમ્પી મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો કે ગુજરાતની ધારાસભામાં વિધા વિધાન પરિષદ આવેલી નથી વિધાન પરિષદના સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નોંધાયેલા સ્નાતકો માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોના મતદાર મંડળો ચૂંટે છે વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉમેદવારે ત્રીસ વર્ષ કે તેથી વધુ વય અને ભારતીય નાગરિક હોવો જરૂરી છે વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે અને વિધાન પરિષદનો દરેક સભ્ય છ વર્ષની મુદત માટે ચૂંટાય છે વિધાન પરિષદના એક તૃતીયાંશ સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થતા હોય છે એટલે કે વિધાન પરિષદનું સંપૂર્ણ વિસર્જન થતું નથી વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય સરકાર નક્કી કરતી હોય છે ને ગુજરાતમાં વિધાન પરિષદ નથી આ ફરીથી એક વખત રિપીટ થાય છે વિદ્યાર્થી મિત્રો કે ગુજરાતમાં વિધાન પરિષદ નથી વિધાન પરિષદો ક્યાં ક્યાં છે તો કે બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કર્ણાટક તેલંગાણા આંધ્ર પ્રદેશ આ રાજ્યોમાં વિધાન પરિષદ છે હવે વાત કરીશું વિધાનસભા તો વિદ્યાર્થી મિત્રો ધારાસભાના નીચલા ગૃહને વિધાનસભા કહેવામાં આવે છે બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા સાહીઠ થી ઓછી અને પાંચસોથી વધારે હોઈ શકે નહીં આ ખાસ યાદ રાખજો કે વિધાનસભામાં સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી સાહીઠ અને વધુમાં વધુ પાંચસો બરાબર છે એનાથી વધારે કે ઓછી હોઈ શકે નહીં એટલે કે સાહીઠથી પાંચસો પાંચસોની વચ્ચે હશે હવે વિધાનસભાના સભ્ય બનવાની લાયકાત શું છે જો તમારે વિધાનસભાના સભ્ય બનવું હોય તો તમારી પાસે કઈ લાયકાત હોવી જોઈએ તો કે સૌથી પહેલાં પહેલું તે ભારતનો નાગરિક હોવો જોઈએ બીજું તેની ઉંમર પચીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ એટલે કે પચીસ વર્ષથી ઓછો ઓછી ઉંમર ધરાવનાર વ્યક્તિ વિધાનસભાનો સભ્ય બની શકતો નથી ભલે એને અઢાર વર્ષે મત આપવાનો અધિકાર એટલે કે મતાધિકાર મળતો હોય તે સરકારી સંસ્થામાં સવેદન હોદ્દો હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં એટલે કે સરકારી સંસ્થાઓમાં કામ કરનાર વ્યક્તિ વિધાનસભાનો સભ્ય બની શકતો નથી એ પ્રાઇવેટમાં હોદ્દો ધરાવતો હોય તો એ વ્યક્તિ વિધાનસભાનો સભ્ય બની શકશે તે વ્યક્તિ નાદાર અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં બરાબર વિદ્યાર્થી મિત્રો એમાં સૌથી પહેલા કે નાદાર એટલે કે મંદબુદ્ધિ હોવી ન જોઈએ અસ્થિર મગજનું ન હોવું જોઈએ બરાબર છે અને સજા પામેલ ગુનેગાર કોઈ ગુનેગાર હોય તો એવા વ્યક્તિને પણ વિધાનસભાના સભ્ય બનવાથી રોકી શકાય છે મતલબ કે બની શકતો નથી અને ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા છે રાજ્યના વિસ્તારોને જુદા જુદા મત વિસ્તારોમાં વહેંચવામાં આવે છે અને દરેક મત વિસ્તારમાંથી એક એક સભ્ય ચૂંટાય છે ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ એકસો ને બ્યાસી બેઠકો છે અને દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે તેની સભ્ય સંખ્યા વસ્તીના ધોરણે નક્કી કરવામાં આવતી હોય છે વિદ્યાર્થી મિત્રો જેટલી વસ્તી એના આધારે એ સભ્ય સંખ્યા નક્કી કરવામાં આવતી હોય છે અને ગુજરાતમાં આજે રાજ્યના વિધાનસભાની કુલ બેઠકો છે એ એકસો ને બ્યાસી છે અને મોટેભાગે વિધાનસભ્યો અલગ અલગ રાજકીય પક્ષોના હોય તેમજ કોઈપણ પક્ષના ન હોય તેવા અપક્ષ ધારાસભ્યો પણ હોય છે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત કોઈપણ પક્ષમાંથી ન ઊભો રહેલો વ્યક્તિ પણ ચૂંટણીમાં જીતી શકે છે મતલબ કે એને પોતાનું એના મત વિસ્તારમાં એ પોતે પ્રતિનિધિત્વ કરી શકે છે જો કોઈ ધારાસભ્ય સારા કામ કરતો હોય અને અપક્ષમાંથી અથવા તો કોઈપણ પક્ષનો ન હોય મતલબ કે અપક્ષ એટલે કે કોઈપણ પક્ષમાં ન ઉભો રહે પોતે સ્વતંત્ર રીતે પોતાની ઉમેદવારી નોંધાવે અને જીતે તો એને આપણે અપક્ષ ધારાસભ્ય કહીશું હવે ગુજરાતનું વિધાનસભાનું ભવન ગાંધીનગર આવેલું છે ને તેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન છે સોરી તેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન છે હવે ચૂંટણી વિશે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો રાજ્યની વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી દર પાંચ વર્ષે થતી હોય છે પંચ યોજનાઓ આને લાગુ પડી એમ કહી શકાય વિધાનસભાના સભ્યને વિધાનસભ્ય કે ધારાસભ્ય તરીકે ઓળખવામાં આવે છે અને અંગ્રેજીમાં તેમને એમ એલ એ એટલે કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે ઓળખવામાં આવે છે એમએલએ ની પસંદગી લોકો દ્વારા સીધી ચૂંટણીથી થાય છે અને જુદા જુદા રાજકીય પક્ષો પોતાના પ્રતિનિધિઓને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષના ઉમેદવાર તરીકે ઊભા રાખે છે પોતાના મત વિસ્તારમાંથી બહુમતીના આધારે વિધાનસભાના સભ્ય બને છે અને જે પક્ષના સભ્યો વિધાનસભામાં બહુમતી ધરાવતા હોય તે પક્ષ પોતાની સરકાર રચે છે અને વિધાનસભાના સભ્ય લોકોનું પ્રતિનિધિત્વ કરે છે વિદ્યાર્થી મિત્રો બહુમતી કેવી રીતે નક્કી થાય તો હું એક સામાન્ય ઉદાહરણ આપું કે સો વ્યક્તિઓ ચૂંટણી લડતા હોય તો એમાંથી બહુમતી એટલે કે પચાસ પચાસ કરીએ તો અડધા અડધા થાય પણ એકાવન સભ્યો જે પક્ષના જીતે તે પક્ષ બહુમતી મેળવે છે એવું આપણે કહી શકીએ આ એક સામાન્ય ઉદાહરણ છે જે તમારી સમજૂતી માટે આપું છું હવે સમયગાળો તો વિધાનસભા કાયમી ગૃહ નથી એટલે કે એનું વિસર્જન થાય છે અને તેની મુદત પાંચ વર્ષની છે પાંચ વર્ષ માટે આપણે સભ્ય ચૂંટતા હોય છે તેની મુદત પૂરી થતાં તેનું વિસર્જન થાય છે કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે એમ નથી કે સરકારની રચના થઈ શકે એમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદે છે તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે સીધી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો જ્યારે સરકારની રચના થઈ શકવામાં વિલંબ થતો હોય તો એ સમય દરમિયાન રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે અને બધો જ રાજ્યનો બધો જ વહીવટ રાજ્યપાલ સંભાળતા હોય છે વિધાનસભ્યો તેમનામાંથી વિધાનસભાના શરણ સંચાલન માટે અધ્યક્ષ એટલે કે સ્પીકર અને ઉપાધ્યક્ષ નાયબ સ્પીકરને ચૂંટી કાઢે છે વિધાનસભામાં જ નાણાકીય તથા સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે અને ખરડાઓ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો કાયદો બને છે હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિધાનસભાના કાર્યોની વાત કરીએ તો સૌથી પહેલાં પહેલું એનું એક કાર્ય છે કે વર્તમાન કાયદાઓમાં સુધારા વધારા કરે છે એટલે કે જે પણ કાયદાઓ વર્તમાન એટલે કે હાલના સમયે જે કાયદાઓ છે એમાં સુધારા વધારા કરવાનું કાર્ય બીજું અંદાજપત્ર મંજૂર કરે છે વર્ષ દરમિયાન જે અંદાજપત્ર ખર્ચ થ થાય છે એનું અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે અને એ મંજૂર કરવું એ વિધાનસભાના હાથમાં હોય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જરૂર જણાય ત્યારે નવા કાયદાઓ ઘડે છે ધારો કે કોઈ સમસ્યાઓ કોઈ એવી સમસ્યા આવી જાય તો એ સમસ્યાના નિવારણ માટે નવા કાયદાઓ પણ ઘડે છે અને કારોબારી પર અંકુશ રાખે છે તેમજ જૂના તથા અપ્રસ્તુત કાયદાઓ રદ કરે છે તો આ હતા વિધાનસભાના કાર્યો ફરીથી એક વખત જોઈ લઈએ વર્તમાન કાયદાઓમાં સુધારા વધારા કરે છે અંદાજપત્ર મંજૂર કરે છે જરૂર જણાય ત્યારે નવા કાયદાઓ ઘડે છે કારોબારી પર અંકુશ રાખે છે અને જૂના તથા અપ્રસ્તુત કાયદાઓ રદ કરે છે આ હતા તેના કાર્યો હવે પ્રશ્નોત્તરી ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે વિધાનસભામાં સભામાં પ્રશ્નોત્તરીના સમયે કોઈપણ વિધાનસભ્ય નિયત થયેલ વિષય પર પ્રશ્નો પૂછી શકે છે અને સૂચનો પણ આપી શકે છે પોતાનો મત અને અભિપ્રાય પણ રજૂ કરી શકે છે અને ત્યારબાદ જે તે ખાતાના મંત્રી પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપે છે અને જરૂરી પગલાં લેવાઈ રહે છે તેવી સ્પષ્ટતાઓ રજૂ કરે છે વિદ્યાર્થી મિત્રો વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન જે પણ કંઈ કાર્ય થવાનું છે અથવા તો કરવામાં આવી રહ્યું છે અથવા તો કરવાનું છે એ વિશે પ્રશ્નો પૂછવામાં આવે અને જે તે ખાતાના મંત્રી આ પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપશે અને એ ઉત્તર આપે છે એમાં સ્પષ્ટતા કરવામાં આવે કે કઈ કઈ બાબતો થઈ રહી છે થવાની છે અથવા તો કરવામાં આવશે ને પ્રશ્નના નિરાકરણ માટે ગૃહને બાહેધરી આપ આપે છે વિદ્યાર્થી મિત્રો આ ખાસ જોવાનું છે કે વિધાનસભામાં જે પણ કંઈ પ્રશ્ન પૂછાય છે તો એ પ્રશ્નના નિરાકરણ માટે ગૃહને બાહીંધરી આપવામાં આવતી હોય છે આ તમે ચિત્રમાં જોઈ શકો છો જ્યાં આખી આપણી વિધાનસભા બેઠેલી છે અને એમાં પ્રશ્નોત્તરી થતી હોય છે અને વિધાનસભાના સભ્યો અધ્યક્ષના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પણ પ્રશ્નો પૂછી શકે છે હવે વાત કરીએ આપણે કારોબારી તો વિદ્યાર્થી મિત્રો રાજ્યની કારોબારી રાજ્યના સરકારનું મહત્ત્વનું અંગ છે આપણે જોઈ જ ગયા કે જેમ વિધાનસભામાં કાયદાઓ ઘડાય છે એવી રીતે કારોબારી પણ એનું મહત્ત્વનું અંગ છે અને રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ એટલે કે ગવર્નર મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે તમને પ્રશ્ન પૂછાઈ શકે છે તો તમારે યાદ રાખવાનું છે કે રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ એટલે કે ગવર્નર મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે અને મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓનો સમાવેશ પણ કારોબારીમાં થાય છે મંત્રી મંડળને રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કહેવામાં આવે છે આ બે વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે મંત્રીમંડળને રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કહેવામાં આવે છે હવે તમને અહીંયા પ્રવૃત્તિ આપી છે કે તમારા વિસ્તારના મત વિસ્તારના એટલે કે તમારા વિધાનસભાના મત વિસ્તારનું નામ શું છે હાલમાં તમારા મત વિસ્તારમાં ત્યાં કયા પક્ષના ધારાસભ્ય છે આ બધી માહિતી તમારે એકઠી કરવાની છે અને આ તમારે જાણવી પણ ખૂબ જરૂરી છે કારણ કે જ્યારે તમારા વિસ્તારમાં કોઈ પ્રશ્ન ઉદભવે તો એની રજૂઆત તમારે જે તે વિધાનસભાના સભ્યને કરવાની હોય છે હવે કારોબારીના કાર્યો શું છે કારોબારીના કાર્યો તો કે વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરાવે છે બીજું રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે ત્રીજું રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરે છે ચોથું રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા આયોજન તૈયાર કરે છે શિક્ષણ આગળનો મુદ્દો છે શિક્ષણ સ્વાસ્થ્ય વાહન વ્યવહાર સંદેશાવ્યવહાર વીજળી વગેરે સેવાઓ પૂરી પાડે છે આ ઉપરાંત નાગરિકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તેનું આયોજન કરે છે અને સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી રાખે છે અને છેલ્લે રાજ્ય સરકાર પ્રજા કલ્યાણના કાર્યો કરે છે આ બધા કારોબારીના કાર્યો છે આટલા કાર્યો કારોબારીએ કરવાના હોય છે હવે રાજ્યપાલ એટલે કે ગવર્નર તો ભારતના દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે અને રાજ્યપાલ એ જે તે રાજ્યનો પ્રથમ નાગરિક એવું આપણે કહી શકીએ તેઓ રાજ્યના બંધારણીય વડા છે તેઓ રાજ્યની કારોબારીના પણ વડા છે તેમની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ પાંચ વર્ષ માટે કરે છે આવા પ્રશ્નો આ પ્રશ્નો ખાસ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આ ઉપરાંત તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપશો કોઈ વીજ કોમ્પિટિશનમાં ભાગ લેશો ત્યારે પણ આવા પ્રશ્નો ખાસ પૂછવામાં આવે છે તો તમારે યાદ રાખવાનું છે કે તેમની નિમણૂક એટલે કે રાજ્યપાલની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની વડાપ્રધાનની સલાહ મુજબ પાંચ વર્ષ માટે કરે છે અને રાજ્યનો બધો જ વહીવટ તેમના નામથી થાય છે ને પાંત્રીસ વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે તો આ થઈ રાજ્યપાલની વાત હવે રાજ્યપાલના કાર્યો કયા છે રાજ્યપાલની નિમણૂક તો આપણે કરી દઈશું પણ એના કાર્યો શું છે તો સૌથી પહેલાં પહેલાં એ છે કે રાજ્યની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે ચૂંટણીઓ યોજાઈ જાય એના પછી જે બહુમતી ધરાવતો પક્ષ છે તો એ પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરશે બીજું મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાન મંડળના પ્રધાનોની નિમણૂક કરે છે કારણ કે પ્રધાન મંડળની રચના થવી ખૂબ જરૂરી છે અને એનાથી જ આખા રાજ્યનું સંચાલન મતલબ કે રાજ્યના અલગ 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 આપણે એને કહી શકીએ કે અલગ અલગ વિસ્તારો અથવા તો અલગ અલગ ખાતાઓની દેખરેખ થઈ શકે છે વિધાનસભાની બેઠકો બોલાવે છે અને જરૂર પડે વિધાનસભાને વિખેરી નાખવાની સત્તા પણ ધરાવે છે અને રાજ્યપાલ જરૂર પડે વટહુકમ બહાર પાડે છે આગળનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો કે રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ વગેરેની નિમણૂક પણ કરે છે રાજ્યપાલ એ પણ કરશે કે રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવાના જે આયોગ છે એના અધ્યક્ષની પણ નિમણૂક કરશે વિધાનસભાએ પસાર કરેલા ખરડા પર સહી કરે અને ત્યારે જ ખરડો કાયદો બને છે એવું આપણે જોઈ ગયા એટલે કે એક આ પણ એમનું કાર્ય છે વિધાનસભાએ પસાર કરેલા ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે હવે રાષ્ટ્રપતિ સાથે વિચાર વિમર્શ કરી રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે એક આ પણ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે રાષ્ટ્રપતિ સાથે વિચાર વિમર્શ કરી રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરે છે અને છેલ્લે તેઓ તટસ્થ અને નિષ્પક્ષ રહી રાજ્યના વહીવટનું ધ્યાન રાખે છે આ ખાસ મહત્વનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો કે તેઓ તટસ્થ અને નિષ્પક્ષ કારણ કે અલગ અલગ પક્ષના નેતાઓ કામ કરતા હોય છે ત્યારે નિષ્પક્ષ રહી વહીવટ ઉપર ધ્યાન રાખે ખૂબ જ જરૂરી છે હવે મુખ્યમંત્રી ચીફ મિનિસ્ટર એટલે કે સીએમ આપણે ટૂંકમાં કહીએ છીએ સીએમ ગુજરાતના સીએમ કોણ છે એ તમે જાણો છો હવે રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક મુખ્યમંત્રી તરીકે કરે છે જે પક્ષ બહુમતી ધરાવતો હશે વિદ્યાર્થી મિત્રો તેમાંથી કોઈ એક વ્યક્તિની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવે છે ને રાજ્યપાલની મોટા ભાગની સત્તાઓ મુખ્યમંત્રી ને તેમનું મંત્રીમંડળ ભોગવે છે ગુજરાતમાં મુખ્યમંત્રી અને તેના તેમના મંત્રીમંડળનું કાર્યાલય નવા નવા સચિવાલય સ્વર્ણિમ ભવન ગાંધીનગરમાં છે આ તમે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળનું કાર્યાલય નવા સચિવાલય સ્વર્ણિમ ભવન ગાંધીનગરમાં આવેલું છે અને મંત્રીમંડળમાં ત્રણ કક્ષાના મંત્રીઓ હોય છે સૌથી પહેલાં પહેલાં હોય છે કેબિનેટ કક્ષાના મંત્રીઓ બીજું રાજ્ય કક્ષાના મંત્રીઓ અને ત્રીજું નાયબ કક્ષાના મંત્રીઓ આમ ત્રણ પ્રકારના મંત્રીઓ મંત્રીમંડળમાં હોય છે હવે મુખ્યમંત્રીના કાર્ય શું આપણે મુખ્યમંત્રીની નિમણૂક તો થઈ ગઈ પણ હવે એના કાર્ય શું છે તો કે મંત્રીમંડળની બેઠકો બોલાવે છે બીજું દરેક મંત્રીના કાર્યો પર દેખરેખ રાખે છે જરૂર પડે મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે અને મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણકારી રાજ્યપાલને આપે છે અને મંત્રીમંડળના મંત્રીઓને જુદા જુદા વહીવટ ખાતાઓની વહેંચણી કરે છે આ ઉપરાંત જરૂર પડે મંત્રીમંડળની પુનરચના કરે છે તમે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત સમાચારમાં જોતા હશો કે ઘણા મંત્રીઓને બ બરખાસ્ત કરવામાં આવે છે અને એની જગ્યાએ બીજા મંત્રીમંડળની રચના કરવામાં આવે છે આવું તમે જોયું હશે આ ઉપરાંત વિધાનસભામાં નાણાં મંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવે છે રાજ્યના નાગરિકોના કલ્યાણ સુખાકારી અને વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે અને તેઓ સરકારની નીતિઓના ઉદ્ઘોષક પથદર્શક અને સુકાનિત તરીકે ફરજો બજાવે છે રાજ્ય સરકારના કાર્યો વિદ્યાર્થી મિત્રો આપણે તો મુખ્યમંત્રીના કાર્યોની વાત કરી પણ હવે રાજ્ય સરકારના કાર્યો શું છે તો રાજ્ય સરકારના કાર્યોમાં અલગ અલગ યાદી હોય છે આપણે જોઈએ ભારતમાં સમવાય તંત્રની શાસન વ્યવસ્થા છે એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કાર્યનું વિભાજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર પોતાના રાજ્ય પૂરતું મર્યાદિત છે સીધી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ત્યારબાદ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આવી રીતે અલગ અલગ જગ્યાએથી સરકાર કામ કરતી હોય છે ત્યારે રાજ્ય સરકારની જ્યારે વાત કરીએ ત્યારે રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર પોતાના રાજ્ય જ પૂરતું મર્યાદિત હોય છે અને જ્યારે કેન્દ્ર સરકારનું કાર્યક્ષેત્ર સંપૂર્ણ દેશને આવરી લેવાનું હોય છે કારણ કે દેશ એ આખો રાષ્ટ્ર છે અને એની નીચે અલગ અલગ રાજ્યોની રચના થયેલી હોય છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તેમના કાર્યક્ષેત્રને લગતા મહત્ત્વના ભેદ છે કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલા કાર્યો અને સત્તાઓનું વિભાજન ત્રણ યાદીમાં કરવામાં આવ્યું છે હવે ત્રણ યાદી કઈ છે તો પહેલું સંઘ યાદી બીજું રાજ્ય યાદી અને ત્રીજું સંયુક્ત યાદી આ ત્રણ પ્રકારની યાદીમાં એનું વિભાજન થયેલું છે આપણે ત્રણે ત્રણ વિષય માહિતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો તો સંઘ યાદીમાં શું છે તો કે જેમાં સત્તાણું વિષયો કેન્દ્ર સરકારને સોંપવામાં આવે છે તેમાં વસ્તી ગણતરી દેશનું સંરક્ષણ નાણાં બેન્કિંગ ચૂંટણીઓ રેલવે તારટપાલ અણુશક્તિ હવાઈ અને રાષ્ટ્રીય માર્ગો દરિયાઈ સેવાઓ વગેરે સત્તાઓનો સંઘ યાદીમાં સમાવેશ થાય છે જ્યારે રાજ્ય યાદીમાં વાત કરીએ તો એમાં છાસઠ વિષયો રાજ્ય સરકારને સોંપવામાં આવ્યા છે તેમાં શિક્ષણ આરોગ્ય કૃષિ આંતરિક વ્યાપાર વાણિજ્ય જંગલો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વગેરે સત્તાઓ રાજ્ય યાદીમાં છે અને સંયુક્ત યાદી જે બંનેઓ સાથે મળીને કામ કરવાનું છે એમાં સુડતાલીસ વિષયો ફોર્ટી સેવન સબ્જેક્ટ જેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને કાયદા ઘડી શકે છે તેમાં છૂટાછેડા શિક્ષણ ઉદ્યોગો રોજગારી વીજળી વારસાઇ બાબતો ફોજદારી દીવાની કેસો અંગેની કાર્યવાહી વગેરે સત્તાઓ સંયુક્ત યાદીમાં આવેલી છે લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય લોક કલ્યાણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો લોકો માટે જ આ સરકાર રચાયેલી હોય છે આપણે અગાઉ વ્યાખ્યા જોઈ ગયેલા લોકશાહીની બરાબર છે તો એનો મુખ્ય હેતુ શું છે લોક કલ્યાણનો રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો વીજળી પાકા રસ્તા પીવાનું શુદ્ધ પાણી સ્વાસ્થ્યને લગતા મહત્ત્વના કાર્યો કરે છે રસ સોરી સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે પૂર અતિવૃષ્ટિ દુષ્કાળ ધરતીકંપ વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓ વેળા લોકોને સહાય પૂરી પાડે છે તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો જ્યારે પૂર આવે છે અથવા તો દુષ્કાળ ધરતીકંપ તમે જ્યાં ત્યાં અથવા તો સમાચારમાં તમે જોયું હશે કે આવી જ્યારે કુદરતી હોનારતો થાય ત્યારે લોકોને સહાય પૂરી પાડવાનું કામ સરકાર કરતી હોય છે ન્યાયની વ્યવસ્થા વાહન વ્યવહાર શિક્ષણ સંસ્થાઓ હોસ્પિટલો વગેરેની સુવિધાઓ પણ પૂરી પાડે છે રાજ્યમાં કાયદો શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગત્યની ભૂમિકા ભજવશે હવે રાજ્યનું ન્યાયતંત્ર વિદ્યાર્થી મિત્રો સૌથી અગત્યનો સૌથી મહત્વનો અને તમારે યાદ રાખવા જેવો જીવનભર તમને કામ લાગે એવો મહત્ત્વનો મુદ્દો છે રાજ્યનું ન્યાયતંત્ર તો રાજ્યનું ન્યાયતંત્ર વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ભારતના દરેક રાજ્યને વડી અદાલત છે એટલે કે દરેક રાજ્યમાં એક અદા અદાલત છે જેને આપણે વડી અદાલત તરીકે ઓળખીશું એની નીચે બીજી અદાલતો હોય છે પણ દરેક રાજ્યની એક વડી અદાલત મળેલી છે ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના પહેલી મે ઓગણીસો સાહીઠમાં અમદાવાદ ખાતે થઈ હતી ને ગુજરાતની વડી અદાલત અમદાવાદમાં આવેલી છે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂંક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ કરે છે આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ કરે છે હવે આ ન્યાયતંત્રનું કાર્ય શું છે તો સૌથી પહેલું કાર્ય છે એનું નાગરિકના હકોનું રક્ષણ અને જતન કરવું વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ આપણા હકો વિશે વાત કરી ગયા છીએ બરાબર છે તો એ હકોનું રક્ષણ થાય અને જતન થાય એ ખૂબ જરૂરી છે અને એનું કાર્ય ન્યાયાલય કરતું હોય છે નાગરિકની અપીલોનો નિકાલ કરવો તમને કોઈ સમસ્યા છે અને એ સંદર્ભમાં તમે કોઈ અપીલ કરી હોય તો એનો નિકાલ ન્યાયતંત્ર કરે છે દિવાની અને ફોજદારી દાવાઓના ચુકાદાઓ સામે અપીલો સાંભળવી વિદ્યાર્થી મિત્રો દિવાની એટલે કે માલકી માલ મિલકતને લગતા દાવાઓ અને ફોજદારી જેમાં ચોરી બળાત્કાર મારામારી ખૂન વગેરે જે દાવાઓ છે એને ફોજદારી દાવા તરીકે ઓળખવામાં આવે છે કાયદાને વ્યવસ્થાનું રક્ષણ કરવું વડી અદાલત નજીરી અદાલત જેને આપણે કોર્ટ ઓફ રેકોર્ડ્સ તરીકે પણ ઓળખીએ છીએ તો વડી અદાલત નજીરી અદાલત તરીકેની જાહેર હિતની અરજીનો નિકાલ કરે છે વિદ્યાર્થી મિત્રો જે પણ કંઈ જાહેર જાહેર કલ્યાણ માટેની જે અરજીઓ છે એનો નિકાલ પણ ન્યાયાલય કરતું હોય છે હવે આ તમારે આટલું જાણવા મે વિદ્યાર્થી મિત્રો આ ખાસ જાણવા જેવી બાબતો છે કે વડી અદાલતના ન્યાયાધીશો રાજ્યપાલ સમક્ષ પોતાના કાર્ય માટે પ્રતિજ્ઞા લે છે વડી અદાલતમાં સામાન્ય રીતે વકીલો જ દલીલો કરે છે જરૂર જણાય તો જ આરોપી ફરિયાદીને બોલાવવામાં આવે છે દરેક જિલ્લામાં ફોજદારી અદાલત હોય છે ચોરી લૂંટફાટ મારામારી ખૂન શારીરિક ઇજા કે ઝઘડાનો વિવાદ ફોજદારી વિવાદ ગણાય આપણે આગળ વાત કરી ગયા જ્યારે જમીન મકાન કે સંપત્તિનો વિવાદ દીવાની વિવાદ ગણાય છે હવે પોલીસને ગુનાની પ્રથમ જાણ થાય ત્યારે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ નોંધે છે હવે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન પણ તમે એફઆઈઆર નોંધાવી શકો છો ને અદાલતોના ભારણને ઘટાડવા રાજ્યમાં લોક અદાલતો પણ કાર્યરત છે આ તમારે એક પૂરક માહિતી છે અને ખૂબ જ જરૂરી છે આ માહિતીઓ જાણવા માટે હવે આરોગ્યનો અર્થ તો આરોગ્યને સ્વાસ્થ્ય કે તંદુરસ્તી કહે છે આરોગ્ય એટલે શારીરિક માનસિક સામાજિક અને આધ્યાત્મિક ક્ષેમકુશળતાની સંપૂર્ણ અવસ્થા વિદ્યાર્થી મિત્રો આરોગ્યમાં આ બધા મુદ્દાઓનો સમાવેશ થાય છે થાય છે શારીરિક માનસિક સામાજિક અને આધ્યાત્મિક ક્ષેમકુશળતા આ જે અવસ્થાઓ છે એ સંપૂર્ણ સારી અવસ્થા હોય તો તમારું આરોગ્ય સારું છે એવું આપણે કહી શકીએ છીએ આરોગ્ય એટલે ફક્ત રોગોની ગેરહાજરી કે શારીરિક દુર્બળતા નહીં આરોગ્ય શારીરિક કુશળતાની સિદ્ધિ છે વ્યક્તિનું કૌટુંબિક અને સામાજિક જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલાં તેનું સ્વાસ્થ્ય સારું રહે તે મહત્વનું છે ને તંદુરસ્ત માનવ સંસાધનથી જ રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ શક્ય છે વિદ્યાર્થી મિત્રો જેટલું યુવાધન આપણું સારું એટલે કે આરોગ્યપ્રદ હશે એટલો જ દેશના વિકાસમાં એ વધારે ફાળો આપી શકે છે માટે આ સર્વાંગીણ વિકાસમાં તંદુરસ્ત માનવ સંસાધન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે હવે જાહેર સ્વાસ્થ્ય સેવાઓ તો જાહેર આરોગ્ય કેન્દ્રો પ્રાથમિક સારવાર કેન્દ્રો પી એચ સી જે આપણે જોઈ શકીએ છીએ તમારી આસપાસમાં ક્યાંક ને ક્યાંક હશે ગ્રામીણ ક્ષેત્રમાં આરોગ્ય પેટા કેન્દ્રો મોટા શહેરોમાં આવેલી સિવિલ હોસ્પિટલ બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણ કાર્યક્રમો સ્વચ્છતા અભિયાન પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ પર્યાવરણ જતનના કાર્યક્રમો કુટુંબ કલ્યાણના કાર્યક્રમો દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાષ્ટ્રના નાગરિકોને પૂરી પાડવામાં આવે છે અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર અંકુશ નસીરી દવાઓ પર પ્રતિબંધ એટલે એટલે કે નિયંત્રણ જીવલેણ રોગો સામે રક્ષણ અને તેના નિવારણના ઉપાયો ઉપાયોના કારણે લોકોની સુખાકારી વધે છે તાત્કાલિક સારવાર સેવા માટે એકસો આઠની સુવિધાઓ ઉપલબ્ધ છે જેનો તમે ઘણી જગ્યાએ ઉપયોગ કર્યો હશે અથવા તો તમારા વડીલોએ એનો ઉપયોગ કર્યો હશે અથવા તો તમે પણ કોઈને મદદ કરવા માટે એકસો આઠને ફોન કર્યો હશે તો આ એક તાત્કાલિક સારવાર કરવા માટે એકસો આઠ આપણને મદદરૂપ થાય છે એ ખાનગી સ્વાસ્થ્ય સેવાઓ તો ખાનગી દવાખાના ખાનગી હોસ્પિટલ અને તાલીમી તથા સરકાર માન્ય ખાનગી ડાક્ટરો દ્વારા નાગરિકોને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે રોગોના નિદાન કરતી ખાનગી લેબોરેટરી પણ મોટી સંખ્યામાં કાર્યરત છે વિવિધ રોગોના નિદાન અને ઉપચાર માટે કામ કરતી વિશિષ્ટ પ્રકારની ખાનગી હોસ્પિટલ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડી રહી છે આરોગ્ય અને રાજ્ય સરકાર તો રાજ્યના નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર વિશેષ આયોજનો અને ખર્ચ કરે છે આપણે એમના કેટલાક કાર્યો વિશે વાત કરીએ તો સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોનો અનાજનું વિતરણ કરવું ઓરી અછબડા પોલિયો વગેરે રોગોના નિયંત્રણ માટે રસીકરણ દારૂબંધી ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર નિયંત્રણ તાત્કાલિક સેવાઓ માટે એકસો આઠની યોજના સ્વચ્છતા અભિયાન અને શૌચાલયના સોરી સ્વચ્છતા અભિયાન અને શૌચાલય યોજનાનું સંચાલન કરવું જન ઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓનું સસ્તા દરે વિતરણ વિદ્યાર્થી મિત્રો આ ખાસ મુદ્દો છે જન ઔષધિ કેન્દ્રો દ્વારા સસ્તી દવાઓ સસ્તી દવાઓ મતલબ કે દવાનું જે ધોરણ છે એ ઉત્તમ હોય છે અને તમને નાણાકીય રીતે પરવડે એવી સસ્તી દવાઓ ત્યાં આગળ તમને મળી રહેશે એટલે તમારે જન જનઔષધિ કેન્દ્રનો ઉપયોગ કરવો જોઈએ દવા લેવા માટે મોંઘીદાર દવાઓ લઈને ખર્ચ કરવો જોઈએ નહીં મલેરિયા કમળો કોડ અંધત્વ મધુપ્રમેહ ક્ષય કેન્સર વગેરે રોગો પર નિયંત્રણ લાવવા આરોગ્ય સેવાઓનું આયોજન કરવું આ દરેક કાર્ય છે એના હવે આરોગ્ય અને સરકાર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલીક આપણને આરોગ્ય માટેની યોજનાઓ આપેલી છે જેનો એક આખો અલગથી વિડીયો તૈયાર કરેલો છે જે તમે ડિસ્ક્રિપ ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકશો આ અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ પૂછાઈ શક્યો છે આગળ જોઈએ તો ખિલખિલાટ ડ્રોપબેક યોજના છે આ પણ તમે પાઠ્યપુસ્તકમાં વાંચી શકશો અહીંયા વિવિધ આરોગ્ય દિવસોની ઉજવણી આનો પણ એક અલગથી વિડીયો બનાવેલો છે તો એ પણ તમે જોઈ શકશો આ મુખ્યમંત્રી અમૃત યોજના અમૃતમ યોજના આનો તમે વિદ્યાર્થી મિત્રો લાભ લેજો તમારા ઘરમાં આ કાર્ડ હોવું જરૂરી છે એની તમને આખી ડિટેલ ચોપડીમાં આપેલી છે તો તમે આ મુખ્યમંત્રી અમૃતમ યોજનાનું કાર્ડ કરાવી લેશો જેથી કરીને તમને ઘણા બધા રોગો સામે દ રોગોની દવા કરાવવા માટે તમને દવા મળી રહેશે અને આયુષ્યમાન ભારત યોજના આ અલગ અલગ પ્રકારની યોજનાઓ આપેલી છે અહીંયા જાણવા જેવું અંતે છેલ્લે સિવિલ હોસ્પિટલ તો અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે આ ખૂબ જ મહત્ત્વની વાત છે વિદ્યાર્થી મિત્રો ને આ હોસ્પિટલની સ્થાપના ઈસવીસન અઢારસો ને એકતાલીસમાં થઈ હતી અને આ હોસ્પિટલમાં હૃદય કિડની કેન્સર અને અન્ય ગંભીર રોગોની સારવાર માટે ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ છે વિદ્યાર્થી મિત્રો કહેવાનો મતલબ કે કોઈપણ બીમારી હોય કોઈ એવી બીમારી નહીં હોય કે જેની દવા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં થતી ન હોય તો આપણે તો આશા રાખીએ તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે જેથી કરીને તમારે હોસ્પિટલ જવું ન પડે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ આપણે આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયોને લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો સાથે શેર કરજો કે જેથી કરીને વધારેને વધારે વિદ્યાર્થીઓ આ વિડીયોનો લાભ લઈ શકે નવા વિડીયો સાથે મળીએ છીએ નવા સ્વાધ્યાય સાથે આ જ પાર્ટના સ્વાધ્યાય સાથે આપણે નવા વિડીયોમાં મળીશું તો મળીએ છીએ ત્યાં સુધી આવજો